નિર્દોષ માણસ છે, પણ ગાયની જ્યારે વાત કરવાની થાય ત્યારે ગાય ગામડું ને ખેતી એ પ્રકૃતિનો પ્રાણ છે એવું આપણે વાતો કરી છીએ. પણ મિત્રો, ગાય છે ને એ સંસ્કૃતિનો શિરમુકટ છે અને ગાય આધ્યાત્મિક જીવનની જનની છે, આધ્યાત્મિકતાનો આધાર છે, ગાય આયુર્વેદનો આધાર છે. આયુર્વેદમાંથી ગાય હટાવી લ્યો તો આયુર્વેદ અધૂરું થઈ જાય, અને આધ્યાત્મિક જીવનમાંથી ગાય હટાવી લ્યો સેવા પૂજા ધર્મ ધ્યાનમાંથી તો તમારી સેવા પૂજા અને ધર્મ ધ્યાન અધૂરું થઈ જાય. એમ તમારા પરિવારમાંથી ગાય હટાવી દો, પંચગવ્ય હટાવી દો, તો મિત્રો વિનાશ સિવાય કાંઈ છે જ નહીં. ખરી સંસ્કૃતિ તો ગાય છે, ગાય વિના સંસ્કૃતિ નથી. એ માત્ર બોલવા માટે નહીં, માત્ર કહેવા માટે નહીં, પણ વાસ્તવિકતા છે એ અમારા જીવનમાં સત્ય સાબિત થયું છે કે માત્ર અને માત્ર ગાય આધારિત વ્યવસ્થાથી અમે 2006ના ભૂંગરામાં ઉતરતા પુલના ત્યાંથી અમે આજે આખા વિશ્વમાં ફેલાઈ ગયા. વિશ્વના હો દેશના લોકો અમારી અરે મળવા અને વાત કરવા આતુર હોય, તો આ માત્ર ને માત્ર પ્રભાવ ગાયનો છે. માન્ય આદરણીય મહામહિમ રાજ્યપાલશ્રીથી લઈ અને દિલ્હી સુધી કોઈ મંત્રી કે કોઈ સેક્રેટરી કોઈ સરકારી તંત્ર એવું ન હોય કે એની અરે અમે સીધા વાત ન કરીએ ગઈ, એનો માત્ર ને માત્ર આધાર ગાય છે. કારણ કે ગાયની દિવ્યતા અને દેવત્વ અપરંપાર છે. ગાય ગામડું ને ખેતી એના વિના મનુષ્ય સમાજ ટકી ન શકે. ગાય માત્ર હિન્દુની જ માતા છે, હિન્દુનો જ વૈજ્ઞાનિક આધાર છે એવું માનવું અને બોલવું એ આપણું અજ્ઞાનતા ભર્યું છે. ગાય માનવ જાતિનો પ્રાણ છે. ગાયનું દૂધ કોઈ મુસલમાન પીવે તો એને એટલો જ ફાયદો કરે જેટલો હિન્દુને ફાયદો કરે. ગાયનું દૂધ કોઈ ખ્રિશ્ચિયન પીવે તો એને એટલો જ ફાયદો કરે જેટલો હિન્દુને ફાયદો કરે. માટે ગાય ગામડું ને ખેતી પ્રકૃતિનો પ્રાણ છે અને આધાર વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થાનો મેરુદંડ છે ગાય. કારણ કે ગાય મનુષ્ય સમાજમાંથી, સભ્ય સમાજમાંથી ઓછી થઈ અને શિક્ષણ વધ્યું, એટલે શિક્ષણનો વિરોધ નથી કરતો, પણ જ્યારે માણસ ગાયથી દૂર થયો ને ત્યારે આ બધી પરંપરાઓ તૂટી, પરિવાર વ્યવસ્થા તૂટી. તમે જુઓ આપણી ગામડાની વ્યવસ્થા હતી, ગાય ગોબરને ગારો, હે આપણા કલાકાર ઘણા કાર્યક્રમમાં વણી લેતા હોય કે ગામડું જવું હોય તો હું તમને એક શબ્દોથી બતાવી શકું કે ગામડામાં શેરી વાકી ચૂકી હોય, ગઢિયાઓની કમરની કેડે કૂચી હોય, છોકરા ફળિયામાં રમતા હોય, માણા હંધા હૈયા બળિયા હોય, મોભને ભલે ને ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય, હે ખાવામાં વાળુમાં દૂધ હોય, બપોરમાં શિરામણમાં દહીં હોય, બપોરમાં સાયું હોય, અને એ ને સાયું ફેરતા હોય, સાયું ફેરતા ફેરતા કસરતું થતી હોય, ઘંટીએ લોટ દળાતો હોય, અને તહેવાર એવા ઉત્સવ હોય, તાલ એવા ટેકા હોય, અને રમઝટું બોલતી હોય રાસની. કોઈ ગામડામાં છોકરો મોટો થાય તો એને ક્યાંય રાસના ક્લાસ કરવા ન જવા પડે, ગામડામાં દીકરી મોટી થાય તો લગ્ન ગીતના સત્સંગના ગીતના ક્યાંય ક્લાસ કરવા ન જવા પડે. આ ગામડાની પરંપરા અને સંસ્કૃતિ હતી અને એ ગામડાનો મેરુદંડ અને આધાર ગાય હતી. ગાય વિના કોઈ દી મનુષ્ય જીવન ટકી શકે નહીં. ગાયના ઘી દૂધથી સંતતિ છે, ગાયના ઘી દૂધથી માનવ સમાજનું ઉત્સર્જન છે, અને મનુષ્યના 16 સંસ્કારમાં ગાયનો ડગલે ને પગલે માણાનો જન્મ થાય તોય ગાયનું ઘી મોઢા મૂકે, ગાયનું ઘીને મધ સઠી થાય તો ગાયના ઘીનો દીવો થાય, માણસની વિદ્યારંભ સંસ્કાર થાય તો ગાયના ઘીનાથી યજ્ઞ થાય, માણસનું લગ્ન થાય તો ગાયના સાણા અને ગાયના ઘીથી યજ્ઞ થાય, અને ગાયના ઘીથી મામટ ભરાય. મામટ કદાચ અટાણ નહીં જાણતા હોય, કરિયાવરમાં લગ્નમાં મામટ દેતા, અને એના પછી માણસનું મૃત્યુ થાય તો ગાયના ઘીથી લીપણ થાય ને ગાયના ઘીની શરીર ઉપર આહુતિ આપે, શરીર ઉપર લીપણ કરે ગાયના ઘીનું, અને પછી માણસને અગ્નિ સંસ્કાર થાય. એટલે માણસના જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર છે ને એ માત્ર ગાયથી જ થાય, અને જો ગાયથી ન થાય તો સમજી લેવાનું લબડી જવાના વિનાશ. ગાયથી જો 16 સંસ્કાર માણસના થાય, એ માણસ પ્રાણવાન, તેજસ્વી, ઉર્જાવાન, શક્તિશાળી, આધ્યાત્મિક અને આર્થિક નો લક્ષનો માલિક બની શકે માત્ર ગાયથી જ થાય. એટલે ગાય મનુષ્ય સમાજમાં નથી રહેવાની તો તમે લટકી જવાના એ નક્કી છે. એટલે ગાય આધારિત ખેતી, ગાય આધારિત પંચગવ્ય. મિત્રો, કદાચ તમે શહેરમાં રહેતા હોય ને ગાય રાખી શકો એમ ન હોય તો ગાય આધારિત વસ્તુ જરૂર લેજો,
તમે છોકરા ભણાવો એનો વાંધો નથી, તમે મારું જ લેજો એવું નથી કહેતો, ગમે એ ગાયવાળાને મોટિવેટ કરજો અને ગમે એ ગાયવાળા પાસેથી તમે વસ્તુ ખરીદજો, કારણ કે તમે ગાય રાખી નથી શકતા, પણ જો તમે ગાય રાખનારાની પાસેથી તમે ગાયની ઓરિજિનલ વસ્તુ ખરીદો ને તો તમે એટલા જ પુણ્યના ભાગીદાર છો જેટલા ગોપાલક ગાયને રાખે, કારણ કે ગાયને રાખવી એક પ્રકાર છે, એક પાઠ છે, ગો સેવાનો એક પાઠ છે, ગોપાલન કરવું એ ગો સેવાનો એક પાઠ છે, ને અમે એક પાઠમાં જ કામ કરીએ છીએ, અમારાથી વધારે કામ થતું નથી, પણ ગાય રાખનારાની વસ્તુ તમે ખરીદો ને તો જેટલું ગોપાલકને પુણ્ય મળે ને એટલું જ તમને પુણ્ય મળે, આ વાત થઈ પુણ્યની. પણ એવી જ વાત જો તમારે પ્રાણવાન ને તેજસ્વી સંતાનોનું નિર્માણ કરવું હોય ને તો ગાય, ગાયના ઘી, ગાયના દૂધ, ગાયના પંચગવ્યથી જ થાય. બાકી દુનિયામાં કોઈ એવી આજ સુધી એવી વ્યવસ્થાની શોધ નથી થઈ કે આ 50 કરોડનું કોમ્પ્યુટર લ્યો ને તો ગાયના ઘી દૂધ એમાં બનાવી દઈએ, કે ગાયના ઘી દૂધ ખાઈને જે લડાયક અને પાવરફુલ મગજવાળો માણસ તૈયાર થાય ને એ કોઈ દી કોમ્પ્યુટરમાં નથી બનવાનો. ભગવાને બનાવવાની રીત છે ને એની પાસે જ રાખી છે. તમે બેન દીકરી કે વહુ પ્રેગ્નેન્ટ હોય તો એને ગાયનું દૂધ ઘી ખવડાવો અને એનાથી જે સેરીબ્રસો ને એ સેરીબલમ કન્ટેન્ટ એનાથી જે એનું બાળકનું સિંચન થાય ને મગજ એનો પાવરફુલ થાય, એ બાળક દુનિયાને વિંધી શકે, એ બાળક દુનિયામાં જ રસ્તો કરી શકે, એ બાળક મુશ્કેલીઓને સહન કરી શકે, એ બાળક મુશ્કેલીઓમાં રસ્તા કાઢી શકે, એ બાળક બીજાના દુઃખમાં સહાયક થઈ શકે. બાકી આ જે પીઝો અને ઓલું લાંબુ લાંબુ થાય ખાય, હું કહી હા, એ ચાઇનીઝ પાંભાજીને ચાઇનીઝ ભેર ખાય, એમાં દીકરા એ પોતાનો હિસાબે ન રાખી શકે અને એ કોઈ દી મા બાપને કરછો ભરીને પાણી ન ફાય. એટલે મારી તો તમને આખા સમાજને એક સામાન્ય ખેડૂત તરીકે વિનંતી છે કે ગાય, ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર, ગાયના ઘી દૂધ તમારા સમાજમાં ખૂબ વાપરજો અને એનાથી જ સમાજની મજબૂતાઈ અને એકાત્મીયતા ટકી રહેશે. વંદે ગો માતરમ, ભારત માતા. આપણે આ રમેશભાઈ છે ને એ આપણે હિન્દુસ્તાનના અને ખાસ કરીને આપણે ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રના આપણે ગૌ માતાના બ્રાન્ડ એમ્બેસેડર છે, મોટા મોટા હીરો છે, બધી આટલી બધી જાહેરાતો ખોટી છે, નુકસાન કરતા કોલ્ડ ડ્રિંક પીણા છે એ બધું પીવડાવે છે આપણને, પણ જો આ વસ્તુ જે રમેશભાઈ આપણને કહેવામાં આવી છે ને એ સમજી લઈને તો ભારત દેશ પાછો સોને કી ચીડિયા બની જાય. અને આ જે વાત આપણે ગૌની બધી તમે યુટ્યુબ ઉપર સર્ચ કરીને જોઈ શકો છો, જ્યાં પણ ગાયનું તે વિદેશોની અંદર ગાયનું જે કાંઈ બને છે અને આપણું અત્યારે WHO ને બધાના રિસર્ચ કહેવામાં આવે છે કે આપણને જેટલી દૂધની જરૂરિયાત છે ને એનું 60% તો દૂધ ખોટું આપણે ઉપયોગ કરીએ છીએ. તો જ્યાં સુધી આપણે ગાયની સંસ્કૃતિ પાછી નહીં લાવી શકીએ ને ત્યાં સુધી આપણે ભારત દેશને એકદમ આગળ પડતો નહીં લઈ જઈ શકીએ. તો બધાએ લોકોએ આ જે રમેશભાઈનું કહેવાનું થાય છે ને એનું પૂરેપૂરું અધ્યયન કરી સમજી કાઢવી અને પાછી આપણી સંસ્કૃતિની અંદર ગાયને વણી લેવાની છે. વંદે માતરમ, જય ગૌ માતા, જય રમેશભાઈ. હોરા કોટડા રમેશભાઈ રૂપાપરાનું, રૂપારેલિયાનું ગૌશાળા જે આયુર્વેદિક ઘી બનાવે છે અને ખૂબ જ આ તમે જોઈ શકો છો એની ગૌશાળા, એમાં બધાએ ગૌ માતાઓ કેટલી કેટલી તંદુરસ્ત અને છે, કાળજીથી ઉછેર કરે. હા હા, અને એમનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડનું છે. જે ઘી આયુર્વેદિક બનાવે એની કિંમત 50,000 રૂપિયા હોય છે. તો આ ગૌ પંચગન્યની તમે લોકો સમજો કેટલી કિંમત છે. ટોટલ ઓનલાઈન બિઝનેસ છે, બધો ફોરેનમાં વધારે પડતો જાય છે. આયુર્વેદને જે સમજે છે એ લોકો અહીંયા પણ લાભ લે છે. બાકી આ આપણી ગૌ માતા અને પંચગવ્યનું શું છે એ સમજવા જેવી વસ્તુ છે. આપણે બધા પાછા બેક ટુ નેચર આવીએ અને આ ગૌ પાલન કરીએ, ગૌશાળા કરીએ, કૃષ્ણ ભગવાનની જે આપણને આપેલી ભેટ છે એને ફરીથી સ્વીકારી અને એને સજીવન કરીએ. આ જોઈ શકો છો તમે ગૌ માતાને.